નમસ્કાર મિત્રો, કૃષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. સમસ્યાનું સમાધાન કૃષિ ચિંતનથી. આજની સમસ્યા છે, જ્યારે આદર્શવાદી નિશ્ચય કે વ્રત તૂટી જાય છે ત્યારે આત્મવિશ્વાસ ડગમગી જાય છે. એવું લાગે છે કે એ બધું તો તપસ્વી તથા મનસ્વી લોકોનું કામ છે, આપણાથી એ ન થઈ શકે, તો પછી એ માર્ગ આગળ વધવાથી શો લાભ. યુગ ઋષિ પંડિત રામ શર્મા આચાર્યજી સમાધાન આપતા કહે છે કે આવો મોટે ભાગે જપ તપ ધ્યાન ધારણા વ્રત ઉપવાસ સ્વાધ્યાય બ્રહ્મચર્ય અસ્વાદ વગેરે બાબતે થતું હોય છે. પહેલેથી એમનો અભ્યાસ હોતો નથી, એમાં આવતી મુશ્કેલીઓની કલ્પના પણ હોતી નથી. પૂર્વ સંચિત કુસંસ્કારો કેવી રીતે અડા આવે છે તેનો અનુભવ હોતો નથી. આ પરિસ્થિતિમાં ઉત્સાહનો સ્તર એક આવેશ જેવો હોય છે, આવેશ સ્થાયી હોતો નથી. જ્યારે શોક, ક્રોધ, લાલસા, લિપ્સા જેવા આવેશો સમયની સાથે ઠંડા પડી જાય છે, ઘનિષ્ઠતા મિત્રતા માત્ર નામની જ બની જાય છે, ત્યારે આદર્શવાદી નિશ્ચયો ટકી શકતા નથી. જો આદર્શના માર્ગે આગળ વધવું હોય તો સહેલી રીત એ છે કે નાના નાના વ્રત અણુ વ્રત લેવા જોઈએ અને કોઈ પણ સંજોગોમાં તે પૂરા કરવા જોઈએ. જો ઉપવાસનો અભ્યાસ કરવો હોય તો પહેલા અઠવાડિયામાં એક તકનો અભ્યાસ કરવો જોઈએ. જ્યારે તેનો પાકો અભ્યાસ થઈ જાય તો પોતે જ પોતાના સાહસની પ્રશંસા કરવી જોઈએ અને જો 30 દિવસ સુધી એ પ્રક્રિયા સારી રીતે ચાલતી રહે તો એક દિવસ ફરાર કરીને ઉપવાસ કરવાનું વ્રત લેવું જોઈએ. જો એમાં સફળતા મળે તો પછી પાણી, ચા, સોપ વગેરે લઈએ એ વ્રત ને ઉચ્ચા સ્તરે પહોંચાડી શકાય. એ જ રીતે બ્રહ્મચર્યમાં પણ એક એક દિવસ વધારતા રહીએ એવું સ્થિતિ એ પહોંચી શકાય કે મહિનાઓ સુધી બ્રહ્મચર્યનું પાલન થાય. ઉપવાસના 5 મિનિટથી શરૂ કરી શકાય, પછી જેમ જેમ એમાં મન લાગે તેમ તેમ સમય વધારતા રહેવું જોઈએ. દુર્ગુણોને છોડવાની બાબતમાં પણ આવું જ છે. દરરોજ એક એક બીડી કે સિગારેટ ઓછી કરતા રહીને એક દિવસ તે બિલકુલ છોડી દેવી જોઈએ. લોકમંગલ માટે શરૂઆતમાં ભલે ઓછામાં ઓછા દાનથી શરૂઆત કરવામાં આવે, પરંતુ તેમાં નિયમિતતા હોવી જોઈએ. જો એમાં કોઈ દિવસ પડે તો તેનો પાયસિત રૂપે પોતાને કોઈ શારીરિક કે આર્થિક દંડ કરવો જોઈએ. નિયમિતતાથી મનોબળ વધે છે અને મોટા કદમ ભરી શકવાનું સરળ અને સહેલું બની જાય છે. Thank you.